નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર ગણિત ગમત તેમાં એકમ છે સ્માર્ટ ચાર્ટ ચૌદમું તેના ગણિતના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી મેળવી શકશો તો ચાલો જોઈએ ચૌદમું એકમ અને બીજી માહિતી આપી દઉં વિદ્યાર્થી મિત્રો આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે ઉપયોગ કરવાનો છે મારા વિડીયોનો અથવા તમે લખેલું છે તે તપાસવા માટે પહેલું છે તેની અંદર મેં અહીંયા સ્તંભાલય તૈયાર કરેલો છે તે તમે જોઈ શકો છો તમે પણ કરી દીધેલો હશે તમારે ચેક કરવાનો છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી ખાલી જગ્યાઓ છે તો પહેલામાં છોટી આનંદી બીજામાં જંગલ બુક ત્રીજામાં પાંચ ચોથામાં પાંચ અને પાંચમામાં અઢાર ઓછા ચાર એટલે ચૌદ થશે બીજું છે આપેલા ચાર પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે તો તેમાં પહેલામાં મે ચાલીસ પંદર જાન્યુઆરી ત્રીજામાં જૂન પાંચમામાં પાંચ સપ્ટેમ્બર પાંચમામાં પાંચ છે છઠ્ઠામાં પચીસ છે આવશે ત્યાર પછી છે ત્રીજું નીચેના ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા છે તેના ઉપરથી જોઈએ તો વાદળી રંગના પસંદ કરતા બાળકો કેટલા તો કે વીસ કેટલા બાળકો જામલી રંગ પસંદ કરે છે તો કે બાર ત્રીજામાં આઠ ચોથામાં આઠ ને પાંચમામાં અડસઠ થશે ચોથું છે નીચેના વર્તુળ પરથી પ્રશ્નોના જવાબ આપવાના તો પહેલામાં એ બીજામાં એ ત્રીજામાં બી ચોથાની અંદર પહેલો જવાબ છે એમાં સો બીજામાં પચાસ ત્રીજામાં પચાસ આવશે પાંચમું છે એમાં એક શાળાના ધોરણ ચારના વિદ્યાર્થીઓને પસંદિત પીણું પૂછીને એકઠી કરેલી વિગતની કોષ્ટક દર્શાવેલ છે તો પહેલામાં એ બીજામાં બી છઠ્ઠું છે આકૃતિના અલગ અલગ રંગ પૂરવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમારે રંગ અહીંયા પૂરી દેવાના છે સાત નંબર તમારી શાળાનો દરવાજો કઈ દિશામાં ખુલે છે મારી શાળાનો દરવાજો ઉત્તર દિશામાં ખુલે છે અહીંયા મોરનું ચિત્ર દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો તમે દોરી દેજો નવ નંબરનું છે આ પહેલી સંખ્યાઓનો યોગ્ય ક્રમિક સંખ્યામાં લખવાની છે તો અહીંયા મેં લખીને બતાવી દીધેલી છે તમે પણ લખેલી જશે એટલે ચેક કરી લેજો દસ નંબરનું છે નીચે આપેલી સંખ્યાઓને શબ્દોમાં લખો તો તે પણ મેં સંખ્યા છે તે શબ્દમાં લખીને બતાવી દીધેલી છે તમે પણ લખેલી હશે ચેક કરી લેજો અગિયાર નંબર નીચેની આપેલી સંખ્યાના વીસ ઉમેરતા કઈ સંખ્યા મળે છે તો તે પણ મેં અહીંયા દર્શાવેલી છે ત્રણસો વીસમાં વીસ ઉમેરો તો ત્રણસો ચાલીસ મળે તે રીતે પાંચે પાંચ સંખ્યા અહીંયા બતાવેલી છે નીચે આપેલી સંખ્યાઓને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે તો ચડતા ક્રમની અંદર જોઈએ પહેલાં તો પહેલાંમાં બસો છત્રીસ બસો ત્રેસાઠ બસો છવ્વીસ ત્રણસો

તો અહીંયા પહેલાનો જવાબ આવશે બસો સિત્તેર તમે પણ ગણિત લીધેલા હશે એટલે માત્ર જવાબ જ ચેક કરતા હશો એટલે વિદ્યાર્થી મિત્રો બીજું છે એમાં ચારસો ને સિત્તેર સોળ નંબરનો દાખલો છે માગ્યા મુજબ ઉત્તર કરો તો પહેલાંમાં એકસો સત્યાવીસ એમી બીજામાં પંદર સેમી ત્રીજામાં દસ વેંત ચોથામાં નવ વેંત પાંચમામાં એકસો પચાસ સેમી થશે સત્તરમો દાખલો છે કામીની પાસે પંદર બંગડીઓ વધારે છે ત્યાર પછી બીજું છે રામે બસો સાઠ રૂપિયા પરત લીધા હશે ત્યાર પછી ત્રીજું છે તેમાં નવ કિગ્રા શાકભાજી એકસો પિસ્તાલીસ રૂપિયા ચૂકવ્યા હશે અઢાર નંબરનું છે તેની અંદર પણ મેં વિગતો અહીંયા પૂર્ણ કરેલી છે પેટર્ન પૂર્ણ કરવાની છે તેમાં પેટર્ન મેં પૂર્ણ કરેલી છે તો મેં ધોરણ ત્રણની અંદર તો વ્યવસ્થિત શીખી જ ગયા છો ત્યાર પછી દાખલા ગણવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આપેલા છે તો એને આપણે રકમ શોધવાની છે તે પણ શોધી લીધેલી છે સરવાળા અને બાદ બાકીના બંનેના દાખલા કરી બતાવેલા છે એકવીસ નંબરે નીચેના પ્રશ્નોના જવાબમાં પહેલામાં ફેબ્રુઆરી બીજામાં અઠ્યાવીસ ત્રીજામાં એક આઠ પંદર અને વીસ બાવીસ ચોથામાં ગુરુ શુક્ર અગિયાર ગુરુ શુક્ર અગિયાર તારીખ પાંચમામાં બુધવાર આવશે બાવીસ નંબરે છે તેમાં નીચેની દિનચર્યા વિશે લખવાનું છે તો મેં અહીંયા વિદ્યાર્થી મિત્રો દિનચર્યા મારી રીતે ભરેલી છે તમે પણ તમારી રીતે લખેલી જશે એટલે ચેક કરી લેજો વર્ખંડમાં તમારા પાંચ મિત્રોનું વજન અને તેની ઊંચાઈ તે પણ તમારે અલગ અલગ જ થાશે એક સરખી નહીં થાય એટલા માટે મેં અહીંયા બતાવેલી છે ત્યાર પછી બાર ચૌદ અને સોળ અને અઢાર નો ઘડીઓ લખવાનો છે તો તે પણ મેં અહીંયા લખીને બતાવેલો છે અથવા તમે પણ લખેલો જ હશે ખાલી જગ્યા પચીસ નંબરની અંદર પહેલીમાં નવ બીજામાં નવ્વાણું ત્રીજામાં નવસો નવ્વાણું ચોથામાં દસ અને પાંચમામાં સો આવશે છવ્વીસમાં નીચેના દાખલા ગણો તો તેની અંદર ગુણાકારના દાખલા ગણવાના છે તો મેં અહીંયા ગણીને બતાવી દીધેલા છે ત્યાર પછી સત્યાવીસ અને અઠ્યાવીસ નંબરના પણ મેં જવાબો બતાવી દીધેલા છે વિદ્યાર્થી મિત્રો ઓગણત્રીસ નંબર રહેશે સચિને એક દુકાનની ચાલીસ રૂપિયાની ચોકલેટ પિસ્તાલીસ રૂપિયાની આઈસક્રીમ બોતેર રૂપિયાનું જ્યુસ બોટલ લીધી તો दुकान દુકાનને પાંચસો રૂપિયા આપીએ તો કેટલા રૂપિયાનો સામાન ખરીદો અને કેટલા રૂપિયા પાછા મળશે કુલ સામાન એકસો સત્તાવન અને પાછા મળશે ત્રણસો ને રૂપિયા ત્રીજો દા નંબરનો દાખલામાં એકસો રૂપિયા થશે બીજો દાખલો છે તેમાં ત્રણસો સોળ થશે વિદ્યાર્થી મિત્રો એકત્રીસ નંબરની અંદર દાખલો છે એકસો ને ચોપન રૂપિયા થાય બત્રીસ નંબરની અંદર વિદ્યાર્થી મિત્રો બસો ને સિત્તેર રૂપિયા થશે તેત્રીસ નંબરમાં પાંત્રીસ કિગ્રાના રૂપિયા થશેગ્રાના ચોત્રીસ નંબરમાં અહીંયા જન્મ તારીખ માસ અને વર્ષ આપેલા છે તે પણ મેં કરી દીધા છે પાંત્રીસ નંબરનો દાખલામાં બસો ને પચીસ રૂપિયા થાય છત્રીસ નંબરની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા રમકડાની સંખ્યા આપેલી છે તો તેના ઉપરથી આપણે જવાબ જોઈએ તો પહેલાંની અંદર એકસો બાવીસ બીજું ખોટું ત્રીજું બુધવાર અને પાંચ રમકડા ચોથું પાંચ રમકડા પાંચમો મંગળવાર અને શનિવાર થશે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પહેલામાં બી બીજામાં એ ત્રીજામાં બી ચોથામાં સી અને પાંચમામાં બી થશે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે આગળના એકમની અંદર